Hello everyone, welcome back to KD Academy. Today we will start chapter number 2, Garima, standard 11, English medium, second language. આપણે ફર્સ્ટ પાર્ટની અંદર એવું જોયું કે કુસુમા યુદ્ધ કરીને એક બાળક છે, તેની માતા એને 4 વર્ષનો હતો ત્યારે જ એ પોતે મૃત્યુ પામી હતી, એટલે કે એમને ડેથ થઈ ગઈ હતી. હવે જ્યારે એની એક નવી વ્યક્તિ, એક નવી સ્ત્રી જ્યારે એના ઘરની અંદર પ્રવેશ કરે છે ત્યારે કુસુમા યુદ્ધ છે એ ખૂબ એક્સાઇટ થાય છે. એને એમ થાય છે કે આ મારી માં હશે, આ મારી સાથે રહેશે. પરંતુ એ જે નવી સ્ત્રી આવે છે, જે એના પપ્પાને પરણીને આવે છે, તો એ છે એ હજી પોતાને પત્ની તરીકે અને સામેવાળા વ્યક્તિને પતિ તરીકે હજી સ્વીકારવાના, એના કોડ, એના લાડ પૂરા કરવાની હજી ક્ષમતા ધરાવે છે. ત્યારે કુસુમા યુદ્ધને કહે છે કે તમે મને છે એ હવે બહેન કહેજો. મા શબ્દ અથવા તો બા શબ્દ છે એને હજી એવું લાગે છે કે આ થોડો ઘરડો શબ્દ છે, કારણ કે જ્યારે માતાની કમ્પેરિઝન કરવામાં આવે છે અન્ય વ્યક્તિ સાથે, અન્ય સ્ત્રી સાથે, ત્યારે બાળક ક્યારેય એની કમ્પેર કરી જ નથી શકતો. કારણ કે માતા હોય છે, જનની હોય છે, કે જેણે એને જન્મ આપેલો હોય છે, તે ખૂબ અલગ વ્યક્તિ છે, કે તેના કોઈ પણ ગુણગાન આપણે ગાઈએ એટલા ઓછા હોય છે. શરૂ કરીએ રમણલાલ વસંતલાલ દેસાઈ દ્વારા લખાયેલ આ પાઠ ખરીમાં, જેનો સેકન્ડ પાર્ટ આપણે શરૂ કરીએ છીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, અને તમને જો કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી તકે બતાવશો. સેકન્ડ પાર્ટમાં કે બાળક કુસુમા યુદ્ધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. નિશ્ચય એટલે કે એમણે એવું વિચાર્યું કે બાળક હજી નાનું છે, તો હવે એ પોતે નક્કી કરે છે કે મારે બીજા લગ્ન કરવા જોઈએ. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો, કારણ કે આપણે છે એ અહીંયા મેલ મેમ્બર હોય છે જે સોસાયટીની અંદર, તો એના તમામ પ્રકારની જે એમની વાતો હોય છે સ્વીકાર કરવામાં આવે છે અને એમના લગ્ન થાય છે. પુરુષ સમજણો હતો, તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાનો પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે, કે જેની મૃત પામેલી પત્ની હતી, જે પહેલી એની પત્ની હતી, એનો એક પુત્ર હતો જે કુસુમા યુદ્ધ, એને પણ પોતાના પુત્રની જેમ જ એને ઉછેરવાનો છે. યુવતીએ તે કબૂલ કર્યું હતું, એણે તે સ્વીકાર કરી લીધું હતું કે હા ભલે, હું પણ એને મારા પુત્રની જેમ જ છે એ ઉછેરીશ. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા, કે જે માતાની લાગણીની ભૂખવાળો વ્યક્તિ હોય છે, કારણ કે બાળક હજી નાનું છે તો એનામાં ઘણી બધી લાગણી હોય છે. એ કુસુમા યુદ્ધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો, કે બને એટલું ટ્રાય કરું કે ઓનેસ્ટલી છે એ પોતે એના દીકરાને માફક એને ઉછેર કરી શકે. કુસુમા યુદ્ધ હવે ઉઠશો કે નહીં, 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી, હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ, એટલે કે તેલ અને એવું બધું નાખવું જોઈએ. બાળક તેની પાસે બેસી વાળ ઉડાવતો, હવે નાહી લ્યો, એટલે કે એને નાહવાનું કહેતી. કુસુમા યુદ્ધ નાહી લેતો. જે પ્રકારે એની માતા એને ઇન્સ્ટ્રક્શન આપતી હતી તે રીતે બાળક છે એ કરતો જતો હતો. ભાઈ હવે ઉઠી જાઓ, એટલે કે જે જમતા હોય તો હવે ઊભા થઈ જાઓ, 2 કરતાં વધારે રોટલી ન ખવાય, માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જતો. બહુ દોડવું નહીં હો, બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા, કે એને એક ઇન્સ્ટ્રક્શન મળે એ સ્ટોપ થઈ જતો, અને ચીસ પાડીને બોલાય જ નહીં. બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ શમી જતો, એટલે કે શાંત થઈ જતો હતો, કે એ તો ઓવર એક્સાઇટેડ હોય. બાળક હોય એને આપણે કોઈ પણ રીતે એને કંટ્રોલ ના કરી શકીએ, પણ આ એવું વિચારતી કે હું બાળકને સારા સંસ્કાર આપું છું, એટલે એને થોડી થોડી વારે એને ટોક્યા કરે કે આપણાથી આમ ન કરાય, આવી રીતે ન કરાય, આવી રીતે ન કરાય. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપરમામાં જાગૃત થઈ ગઈ હતી. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે જહેમત કર લેવા માંડી, કે બાળક એકદમ તંદુરસ્ત થાય, સારો થાય, એના માટે એણે ખૂબ મહેનત કરવા લાગી, પ્રયત્ન કરવા લાગી.
બાળક સારું થતો ચાલ્યો. આજ્ઞા ધારક એટલે કે જે રીતે એ ઓબિડિયન્ટ ચાઇલ્ડ છે એ બન્યો, પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી. હા, આવી હોય? આકાશમાં ઉડતું કલોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય, કે આકાશની અંદર ફ્રીલી એ પોતે છે, એ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતું હોય અને ઓચિંતાનું કોઈકની આજ્ઞામાં આવી અને કોઈકના ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા માંડે અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમા યુદ્ધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. મૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે દાપણ ભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો. આખો દિવસ પગ ન વાળતો ધાંધલીઓ છોકરો, કારણ કે નાનું બાળક હોય તો ધમધોકાલ કરતું જ હોય, મસ્તી તોફાન કરતું જ હોય, નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સુકાતું ચાલ્યું હતું કે એ શરીરથી ખૂબ પાતળો થતો ગયો હતો. આ કુસુમા યુદ્ધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પ્રશ્ન પૂછો ને, કે જો ડૉક્ટરને જઈને પૂછું ને કે એને શું થતું હશે, કેમ એનું લોહી ચડતું નથી? અપરમાને ચિંતા થવા લાગી. પિતાને વધારે ખાતરી થઈ કે માં પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કુસુમા યુદ્ધને જોઈને મત આપ્યો કે એણે પોતે પોતાનો એક્સપિરિયન્સ કીધું. કંઈ ખાસ વિક્રિયા નથી, એટલે કંઈ ખાસ એવો કોઈ પ્રોબ્લેમ નથી એને, આ દવા આપો. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને પણ કચડી નાખ્યો. ભાઈ, આટલી દવા પી લો, પછી રમવા જાઓ, માં કહેતી. બહેન, એ તો નથી ભાવતી. ન ભાવે તોય એ તો પીવી પડે. કેમ? ડૉક્ટર સાહેબે કહ્યું છે, એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ. હાસતો, એટલે કે હા, એવું તો કરવું જ જોઈએ. તે બધાયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ? મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ? ન કરીએ તો શું થાય? એટલે બાળક પ્રશ્ન પૂછે છે કે આપણે જો મોટા કહે એ પ્રમાણે ના કરીએ તો શું થાય? માંદા પડાય, એટલે કે બીમાર થઈ જવાય. તો હું માંદો પડ્યો છું? બાળકને સહેજ પ્રશ્ન થયો કે હું માંદો પડી ગયો છું? હા, જરાક દવા ન પીઉં તો મરી જવાય. અપર માએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું. એણે ચાઇલ્ડ કેર વિશે છે એ ઘણું બધું છે એ રીડિંગ કરીને પોતે આવેલી હતી, એટલે ધમકાવવા કરતાં વાદવિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી, નિરુત્તર એટલે કે એની પાસે કોઈ પણ જવાબ રહે ને એ રીતે એને બનાવી અને પછી પોતાની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત ક્વચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. તે સેલ્ફ સેટિસ્ફાઈ થઈ જતી હતી કે મેં છે એ બાળકને સમજાવી દીધો છે. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. મરી જવાય તો શું ખોટું? બાળક એવું વિચારતો. શાંત બની દવા પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો, માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું? તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત ફરીથી યાદ આવી. હું પણ મરી જાઉં તો માને મળાય કે નહીં? એટલે એ કહે કે હું પણ જો મરી જાઉં તો મમ્મીને મળી શકું કે નહીં? તેના મને તર્ક કર્યો. એ તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. દવા અને કાળજી છતાં કુસુમા યુદ્ધ ખરેખર માંદો પડ્યો. ત્યાર પછી આપણે થર્ડ પાર્ટમાં ફરીથી મળીશું.